દરિયા કાંઠે ઉભો છું, ઠંડો ઠંડો પવન આવે છે, મોજામાં હું ઉડી ગયો એ ગયો કે હવા વગરનો મસ્કો એવું નામ પાડેલું છે ભાઈ. નવું નામ છે આ, નવું નામ છે આ મસ્કા ભાઈ નું, હવા વગરનો મસ્કો. અને આમાં એવું છે, ચાર પાંચ પડીકા રોઈ તો ગગો ખાઈ જાય. દાદે ધીમે આવજો, ટાયર યુટ્યુબ માં ભલે આવો પણ ટાયર ટૂંકમાં નો આવી જાય. મારો ભાઈ વાંધો નહીં, ગગા શેઠે કીધું એટલે હવે ગાડી ધીમી આગીશ પછી કઈ. તો મિત્રો આ છે મસ્કાની દુકાન, તો એ સામાન લેવા ગયો છે, અમને જોઈજો સામાન ગોઠવવાનો છે ભાગ બધો લઈને. આવી ગયો છો, હું સામાન લઈને આવ્યો એમને. ગોઠો ગોઠો હાલો. એમાં એવું છે આજ બહુ મોટી ગેમ રમાઈ ગઈ છે, કોઈ પડીકા ન ખાય ને એવું આ વખતે લઈને આવ્યા છે. મેં કહે ને બે દિવસ બધા પડીકા ખાલી થઈ જાય, પણ હવે લગભગ 15 મિનિટ થી કોઈ નહીં થાય. જો ત્યારે દુકાન કમ્પ્લીટ થઈ ગઈ છે, આટલી વાર લાગે ગોઠવતા, આટલી મતલબ 2 મીટર થઈ, વધારે નો થાય. જેને ભૂખ લાગે ને તો તોડીને ખાઈ લેવા છે, વાંધો અમારે ન્યા પડે છે. હમણાં કોક નું કોક આવશે જ તે ખાવા, આપડે ગોઠવી જ તે, બાકી હમણાં કોક ખાઈને વૈયા જશે જોજો ને. તો કેવી છે દુકાન કોમેન્ટ કરજો, હમણાં અહીં આપણો સીન છે. આમાં એવું છે, ચાર પાંચ પડીકા રોઈ તો ગગો ખાઈ જાય. એ વ્લોગ જોશે ને તો ખીજાવાનું છે, પણ હકીકત આજુ રોજના 4 થી 5 પડીકા ખાઈ જાય. એટલે આ વખતે કોઈ ખાય ને એવા લાવ્યા, ઓલા છે સિંગ ભજા ને પછી સેવડો ને સેવ ને એવું બધું લાવી ને એટલે 2 દિન બધું ખાલી થઈ જાય. આવા પડી ગયા ને બધા ઓછા ખાવા કરે, ખાઈ તો જાય તે આવી તે ભૂખ લાગે એટલે આય ખાઈ જાય, ટૂંકમાં ઓછા ખાવા કરે ને. ઓલા પડી ગયા નાના નાના હોય ને તો એ તો 2 દિવસ ખાલી થઈ જાય, 10-15 દિવસ ટકે તો, બાકી તો લવાના તે નવા અઠવાડિયામાં. જોયું તમે મારી દુકાન માંથી કેવી ચોરી થાય છે માલ ની? ચોરી નથી કરતો ભાઈ, મેં દુકાન નો ચીન પતી ગયો છે. મેં તમને કીધું તો ખબર કે મારી દુકાન થી રોજ 4 થી 5 પડીકા ગગાછેટ ખાઈ જાય, તો મેં લાઈવ જોયું ને હમણાં ખાતા થાય. ખાઈ લે મારું ભારે લેતો જા હાલે. તો મિત્રો હવે શૂટિંગમાં લોકેશન ફેરફાર કરીએ છીએ, લોકેશન આમ ખેતરનું છે ને, એટલે ન્યા જઈએ છીએ હું ને મસ્કવાન બે, તે મસ્કવા ડ્રાઈવર છે, તો જો બધા આવે છે હવે પોતપોતાનો કરામ કેમેરો આ બધા આવે છે. આ કેમેરામેન ને આ ભાઈ જે કાશબો બનવાનો છે, એ ભાઈ કાશબો કાશબો લઈને જાય છે. હા આ જો કોકો ભાઈ પાણી પીને આવ્યા છે, એ જઈને પહેલાં આપણે પૂછી જઈએ ગાડી નો ફેરવી, ઘોડીએ થી ફેરવી નાખી. આખું વાક્ય પૂરું કે નહીં મને ખબર ના, પણ જોઈ લે માતાજી કરીને હવા હોય તો સારું, નકર
પાત્ર ભજવે ને એ બે નામ પાડી દીધું કે હવા વગર નો મસ્કો એવું નામ પાડેલું છે ભાઈ. નવું નામ છે આ, નવું નામ છે આ મસ્કા ભાઈ નું, હવા વગર નો મસ્કો. અને કોઈ ગાડીમાં પેટ્રોલ હોય ને પેટ્રોલ કે જે કોઈને ગાડી નો આપે તો પેલું જો કાટો સીધો જોઈએ. હવે એમનો કેટલો કાટો બંધ છે, બંધ છે. ચાલો મળીએ, લોકેશન છે નહીં. આવો ફોટો લાવો હવે. મિત્રો પહોંચી ગયા અમે લોકેશન માં, શૂટિંગ લોકેશન વગી ગયા છે તો અહીંયા અમે કેવી રીતના શૂટિંગ કરીએ તમને બતાવો બરોબર. બસ ચાલો જો પેલા સીન ની તૈયારી ફૂલ થઈ ગઈ છે. અમારા છોકરા જોવા આવ્યા છે બાજુના ખેતર માં જે રમતા હતા ની બધા શૂટિંગ જોવા ભાઈ આવ્યા છે. ગાંડિયો રિક્ષા વાળો, ગાંડિયો રિક્ષા વાળો છોકરા ધીમે ધીમે ગોગી છોકરા ભળી ગયો છે. હવે પેલો સીન લેતો હતો તમે. તો આ ગગા છે ને ગોકુલભાઈ ની બધા જો ખેતર ની વચ્ચે શૂટિંગ કરવા જાય છે. આપણો કઈ સીન છે નહીં એટલે આપણે ખોટું ત્યાં જવું નથી બગડવા. હમણાં સીન આવશે એટલે ત્યાં વૈયા જશું. આ ભાઈ છે ગાંડિયો રિક્ષા. કોણ રિક્ષો? આમાં મોટા ભાઈ છે, હું એવું નથી કહેતો. હમણાં નામ કરવા બગાડી, તમને ખબર હોય તો ખબર. હું હમણાં વ્લોગમાં બોલ્યો કે ગાંડિયો રિક્ષા વાળો, ત્યાં ભાઈ સુધી મારી ડોક પકડી લીધી. બોલો એને કયો કઈ ખોટા નામ બગાડે. ખોટા નામ નહીં, એ આપણા વ્લોગમાં આવી જ જશે. આ ક્લિપ એ વ્લોગમાં આવશે. એવો સીન લેવા હતો આપણે ખેતરમાં આવ્યા છીએ તો જો બધા પાણીમાં ઠેકડા મારે છે. આવી કઈક મહેનત છે અમારી. જોવો તમે લાઈવ શૂટિંગ, લાઈવ શૂટિંગ જોયો તમે. ધ્યાન રાખી નાખજો પાછા મૈડા તે દોડમાં તો ફૂચુ ફૂચુ પાલી ને પાર ઉતાર. ક્યાં છે કઈશ બો? આ હું આલ્યો આવે. ઓ બાપા, અહીંયા છે કઈશ બો. ઓલો મોટો કઈશ બો. ઓ ભાગ્યા ક્યાં તમે ઉભા તે રે, મને જ લેતા જાઓ. આકાશ બારે જોઈને બી જાય તો મેં વઈડો નહી. ઓહો મજા આવે છે. આના બે ફાયદા હતા, કાશ બારો કાશ બી બની ગયો અને તડકો લાગે ને ત્યાંનો સંયોય થઈ ગયો. હવે આગળ જવામાં હરાવટ નથી કારણ કે આગળ જાય તો બધા પગને બહુ બગડશે અને મારો સીન આમ થઈ કોરામાં છે તો મારે કંઈ ખોટું બગડવાની ઈચ્છા છે નહીં. ગોકુળભાઈ ની બગડ્યા છે તો હમણાં ધોઈ નાખશે હાથ પગ. પેલા આપણે હામે શૂટિંગ કરતા હતા ઠેઠ અહીંયા ઠેઠ. હા હે સેન્ડલ ગગા શેઠ ના ચપ્પલ જો અહીંયા પડ્યા હતા. તો આવી કઈક મહેનત છે, બાકી મહેનત તો કરવી જ પડશે, એને વગર કઈ હાલશે નહીં. મહેનત કર્યા વગર સક્સેસ ના મળે મિત્રો. બધા અત્યારે તો બધું કરે છે. ખૂટી ગયા ગોકુળભાઈ. આ બધું આવી જાવ ગગા. હવે અમારા સીન ચાલુ થશે અને આ ભાઈ નું ખેતર છે. ખેતર ના માલિક આ ભાઈ.
અને આ ભાઈ આવી ગયા છે. એ હું ખૂચ્યો, મારે થોડું પાછું આવવું પડશે. કેવું છે લે? હા કેવું? હા સર, દરિયો એક બાજુ કુ અને એક બાજુ ખાય. ઓલો છત્રી જોર જોર થી પવન ઉડે છે. ઈ યાદજો, હા દરિયા કાંઠે ઊભો છું, ફૂલ પવન ઉડે છે, ફૂલ પવન ઉડે છે, મોજામાં હું ઉડી ગયો. એ ગયો એમ, ઠંડો ઠંડો પવન આવે છે, દરિયા કાંઠે ઊભો છું, ઠંડો ઠંડો પવન આવે છે, મોજામાં હું ઉડી ગયો. એ ગયો, ના ના હું ક્યાંય નથી ગયો, આ કામનું છે. જો સાંજે મસ્ત મળી ગયો આનાથી. આખો પેલો જોઈશું, હિંમત નહી યાર. ઝાર શેપી કટેનું ક્યાં ઝાર શેપી? પાછળ જોવો પેલા, હું એક ખેડૂત પુત્ર છું, મને ઝાર માં કેમ હાલવું બધું ખબર પડે. યુટ્યુબ નો તો ત્યારે આપણે આ કરતા મેં ફાર્મર છે, એમને ગગા છે. જો અત્યારે બે ત્રણ સીન લઈ લીધા છે અને ગગા શેઠ એમ કે છે કે મને ભૂખ લાગી ગઈ છે, તો બધા હવે ખાવા બેઠા છે. તો જો બેઠે છે, જો બધા ખાય છે બેઠા બેઠા. તારે નથી ખાવું એલા? મને એલા ભૂખ નથી લાગી, બે ત્રણ પડી ગયા ખાઈ લીધા. તે જો દુકાન મફત ની ભાળી ગયો, કેવું ખાવા મળ્યો સીધું બધું. ગગા શેઠ જો ખાય છે, ઓખી છે, રાધે છે, અને આ ભાઈ જે કાશબો બન્યા થાય, એ ભાઈ ખાય છે, અને આ કાશબો અહીંયા પડ્યો છે. ધરાઈ ગયા લાગે ઓલા ભાઈ, ખડીકર માં ગગા શેઠ ધરાઈ ગયા છે. ખાય છે તો આપણે જમવાનું જો હાવ દેશી હોય, ચાક રોટલો છાશ મરસા અથાણું એવું હોય, મજા જ આવે નકરી. અને આવું કંઈક લોકેશન છે, અત્યારે બધું આડેધડ પડ્યું છે, પણ અમે શૂટિંગ ચાલુ કરીએ એટલે પાછું બધું ગોઠવી નાખવાનું છે વ્યવસ્થિત. અને આ છે કાશબો, અને આ ભાઈ કાશબો છે બન્યા થાય, એ ખાય છે. જો અત્યારે ગગા શેઠ બેઠા છે, ગગા શેઠ કંઈક કહો, કંઈક બોલ એમ. હમ હાલો બધા ખાવા, કોઈ આવવા નથી. હા વાંધો નહીં, ખાલી થઈ જાય, એ વાત સાચી. સારું હાલો તો બધા ખાઈ લો, પછી આપણે કંઈક નવો સીન લેવી હમણાં. તો મિત્રો બધા બપોરે રોંડો પાણી કરીને આરામથી બેઠા છે, બધા પોરો ખાય છે, આપણે બધા અરે વાત કરશું અત્યારે બરોબર. અને આ ભાઈ છે અમારા કેમેરામેન એડિટર, જે હોય ટૂંકમાં અમારા જે વિડીયો એડિટિંગ કરે શૂટિંગ કરે એ આ ભાઈ મનોજભાઈ. એની વગર તો લગભગ અમારું શૂટિંગનું કામ અડધું અધૂરું જ રહે, કારણ કે એડિટિંગ કરવું એ બહુ મોટી વાત કહેવાય. આમ તો બધું ક્યાંથી ક્યાં સીન મૂકવો, આમથી આમ લઈ જવાનું, પાડવાનું, મૂકવાનું, ઢગલો કરવો, ને એ બધું આ ભાઈ કરે છે, એટલે એને બહુ મોટો ધન્યવાદ દેવો પડે. અને બીજી એક વાત કે તમે બધા ઘણીવાર ઇન્સ્ટાગ્રામમાં અને ઘણી જગ્યાએ કહેતા હોય કે તમે ક્યાં રહ્યો છો, તમે શું કરો છો, આમ ને તેમ ને ફલાણું ઢીકણું, તો તમારી માટે એક સ્પેશિયલ હું એક વિડીયો બનાવીશ. તમે છે ને અત્યારે આ વિડીયોમાં બધી કોમેન્ટ કરી ગયો, તમારા જે પણ સવાલ હોય એના હું બધા જવાબ આપીશ. તમે બધા કોમેન્ટ કરી દો કે તમારો કયો સવાલ છે, હું બધા એના જવાબ આપીશ બરોબર. એનો આપણે એક સ્પેશિયલ એક વિડીયો બનાવશું. શું કહેવાય? ઉભો રહે મને, હા Q&A એવો આપણે એક વિડીયો બનાવશું, તમારા બધા પ્રશ્ન અને હું એનો બધાનો જવાબ આવીશ બરોબર. બોલો તારું શું કહેવાનું? દાદ ધીમે આવજો, યુટ્યુબ માં ભલે આવો પણ ટાયર ટુ માં નો આવી જાય. મારો ભાઈ વાંધો નહીં, ગગા શેઠે કીધું એટલે હવે ગાડી ધીમી આગીશ, પછી કઈ કારણ કે મારે બેહવાનું હોય, મારે ગાડી આજ ભાઈ હાકે. હાલો તો બધા બરોબર કોમેન્ટ કરી દેજો, તમારો સવાલ હોય ને હું બધાના જવાબ આપીશ, મારથી બની બધી ટ્રાય કરીશ, બધાના જવાબ આપીશ. હાલો ત્યારે જોન બનેગા ડોન, જોન બનેગા ડોન.
જોન બનેગા ડોન જોન બનેગા હાલતા કેગલા એ કે હાલતા આયા હાલતા હાલતા જોન બનેગા ડોન બનેગા જોન બને લાઈટ આપો રીલ બને વો બનાવે રીલ બનાય હાલતો રીલ બનાય લે તો ફાઇનલી આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને વ્લોગ એ એન્ડ કરવાની તૈયારી થઈ ગઈ છે તો જો આ તાળા મરાઈ ગયા છે લોકેશન ને તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ઓલું મેં તમને કીધું એ ન ભૂલતા કોમેન્ટ કરવાની બરાબર તમારા જે સવાલ છે એના જવાબ આપવાની હું ટ્રાય કરીશ આ બધા બહુ બકવાસ કરે છે કકડાટ નાખે છે હાલો ત્યારે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાની અને સબસ્ક્રાઈબ કરવાની અને બાકી કીધું એમ સવાલ લખી નાખજો જવાબ હું આપી દઈશ મિત્ર બ્લોગ તો 11 નો પૂરો થઈ ગયો મને એવું વિચાર આવ્યો કે આજ તમને એડિટિંગ કેવી રીતના કરે એ પણ બતાવી દઉં કારણ કે ઘણા બધા પૂછતા હોય કે તમે શેમ એડિટિંગ કરો છો તો જો આ ભાઈ એડિટિંગ કરે છે વિડીયો આજે શૂટિંગ કરે શૂટિંગ કરીને આવ્યો ને એ જ વિડીયો એડિટિંગ કરે છે મનોજભાઈ મેં તમને કીધું હતું એ જો આવી રીતના કંઈક એડિટિંગ કરે છે એ